રેડી રેડી આવી જ ગયા છે. બસ બસ મનોજ જોશી બોલું છું સર, અને મારી ઘરવાળી બીમાર છે, બે કિડની ફેલ છે અને ખાટલામાં પાણીમાં બેઠી છે. ક્યારનો બધા અધિકારીઓને ફોન કરું છું, છતાં કોઈ જવાબ દેતું નથી. નદીનગરીમાં અત્યારે ફૂલ પાણી ભરેલું હોય તો મારી ઘરવાળીને બહાર કાઢવાની વ્યવસ્થા કરો એવી નમ્ર વિનંતી. હું નરસન ટેકરી રાજીવનગર વિસ્તારમાં રહું છું, પોરબંદર. અત્યારના હાલ રાજીવનગરની પરિસ્થિતિ બધા જોઈ શકો છો. આ વસ્તુની કડક ભાષામાં રજૂઆતો આજથી 1.5 થી 2 મહિના અંદાજે સમસ્ત રાજીવનગરવાસી તરીકે અરજી કલેક્ટર સાહેબને, નગર ચીફ ઓફિસર નગરપાલિકાને, પાણી ગટર પુરવઠાના ચીફ એન્જિનિયરને તથા તમામ અધિકારીઓને આ બાબતની લેખિતમાં અરજી જાણ કરેલી હતી કે ભાઈ આ જે ગટરનું યોજના ચાલુ હતું ને, અમારી જે મેઇન જે પાણીની ગટરની નિકાસની જે ગટર હતી ને એ ટોટલી બ્લોક થઈ ગઈ છે, એને ક્લિયર કરાવી. પછી પાણીનો કાઢો હતો અમારો પંચાયતના ગેટની સામે, સાઈબાબા મંદિરની સામેની સાઈડમાં, એ ટોટલી કન્સ્ટ્રક્શન કામવાળાએ ટોટલી બ્લોક કરી નાખ્યો છે. પાણીનો નિકાલ હા ઓછો કરી નાખ્યો છે. પછી સામેની સાઈડ જઈએ ને તો પ્રજાપતિની મંડી છે, એની આ બાજુ પટેલ સમાજની મંડી છે, ત્યાં અમારે, હું અહીંયા 37 વર્ષ ત્યાં રહું છું. પાણીનો કાઢો અને ટોટલ પાણીના કાઢા 3 હતા, અત્યારે 1 જ નાલું છે. તેથી મારી આપ સાહેબને, તમામ અધિકારીઓને, જે તે જવાબદાર અધિકારીઓને વિનંતી છે કે તમામે તમામ નાલાઓ અમારા ખુલ્લા કરી દેવામાં આવે અને પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરી દેવામાં આવે.